ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને તપાસનો ધમધમાટ. આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા ત્યાં લઈ જવાયો. અમદાવાદમાં પૈસા માટે ખ્યાતિ ખરડાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જરૂર ન હોય તેવા લોકોને પણ ચીરનાર કાતિલ ડોક્ટર પ્રશાંત વજરાણીની આકરી પૂછપરછ થઈ રહી છે. શનિવારે કૌભાંડી ડોક્ટરને લઈને પોલીસે જે જગ્યાએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યાં લઈને પહોંચી. સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજરાણીએ જે ઓપરેશન થિયેટરમાં લોકોને ચીરી નાખ્યા હતા તે જગ્યા પર પોલીસ લઈને તેઓને પહોંચી અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી. ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતની સાથે તપાસ કરાવવામાં આવી છે. આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો આરોપ છે. ત્યારે હત્યારા રાક્ષસી ડોક્ટરને ઘટના અંગે પૂછવામાં આવ્યું તો નિર્દય ડોક્ટરે કેમેરા સામે કોઈ પસ્તાવો ન હોવાનો રાગ આલોપ્યો. બીજી તરફ અમદાવાદના ખ્યાતિ કાંડ મામલે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ અન્ય 4ની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ભોગ બનનાર 19 લોકોની મેડિકલ ફાઇલ અને તપાસની સીડી કબજે કરી લીધી છે. કાર્ડિયોલોજીસ્ટની ટીમ સાથે પોલીસની ટીમ આ તમામ સીડીનું એનાલિસિસ કરશે અને બાદમાં રિપોર્ટોનું એનાલિસિસ થશે. 135 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી મોરબીના જયસુખ પટેલની મોદક તુલા હત્યારાનું કરાયું સન્માન. મોરબીના કડવા પાટીદાર સમાજના આગેવાનોએ તમામ હદો પાર કરી નાખી. જેમણે 135 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા તેવા હત્યારાનું સન્માન કરાયું. મોરબી ઝુલતા પુલના આરોપીની મોદક તુલા કરવામાં આવી. મોરબી ઝુલતા પુલ કાંડનો આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી. મોરબીવાસીઓમાં રોષનો માહોલ ફેલાયો છે. મોરબીના લજરાઈ ગામે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા એક કાર્યક્રમના આયોજન દરમિયાન આરોપી જયસુખ પટેલનું સન્માન કરવામાં આવતા વિવિધ ચર્ચાઓને લઈને મોરબીમાં વિવાદો સર્જાયા છે. આ કાર્યક્રમને લઈને પાટીદાર સમાજના અગ્રણી મહેશભાઈ ભોરણિયાએ કહ્યું છે કે વાડીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઓઆર પટેલનું સન્માન કરવામાં આવવાનું હતું પરંતુ તે ઉપસ્થિત ન હતા એટલે તેમના પરિવારના જયસુખભાઈનું સન્માન કરવામાં આવ્યું અને જેમાં તેમના જેટલા જ વજનનો લાડુ બનાવીને ત્રાજવેથી તોલીને સન્માન કરવામાં આવ્યું. 75 કિલો જેટલા આ લાડુનો પ્રસાદ બનાવીને આસપાસના પટેલ પરિવારોમાં વહેંચવામાં આવશે. આશરે 60,000 જેટલા પરિવારોને આ પ્રસાદી આપીને જયસુખ પટેલનું ઋણ ઉતારવામાં આવ્યું. પુલકાંડના મૃતકોના પરિવારજનોને હજી સુધી ન્યાયથી વંચિત રખાયા છે ત્યારે ક્રૂર હત્યારા જયસુખનું મોદક તુલાથી સન્માન કરવામાં આવતા પીડિત પરિવારોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. 135 લોકોના મોત માટે જવાબદારનું સન્માન કેટલું યોગ્ય? શું આયોજકો માટે મૃતકોને લઈને કોઈ દુઃખ કે શોક નથી? સાંસદ રામ મોકરિયાએ સસ્તા અનાજની ગુણવત્તાની ખોલી પોલ, કલેક્ટરને તતડાવી નાખ્યા. ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ખુદ પુરવઠા વિભાગની પોલ ખોલતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે. રામ મોકરિયાએ સસ્તા અનાજમાં ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ કર્યો. જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં જ પુરવઠા વિભાગની પોલ ખોલી નાખતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી ગયો હતો. આ સાથે જ રામ મોકરિયાએ કલેક્ટરને તતડાવી નાખ્યા. રામ મોકરિયાએ ગરીબોને અપાતા સરકારી સસ્તા અનાજમાં થતી ભેળસેળને લઈને બેઠક કરી. આ મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફડી મચાવી હતી. સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા. સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવાની માંગ કરાઈ છે. રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપાયા છે. ઘઉં, ચોખા, દાળ, ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે. અનાજની તપાસ કરી રિપોર્ટ સોંપવાની માંગ કરાઈ છે. મોકરિયાએ કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે પરંતુ ક્યાં ભેળસેળ થાય છે તે તપાસ કરવાની માંગ કરાઈ છે. રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધી ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ સમાજના કાર્યક્રમમાં એકતાલે ઝૂમ્યા. રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતા. મતભેદો સમાજને હકો અપાવવા માટે ઉભા થતા હોય છે. વાત જ્યારે પોતાના સમાજની હોય ત્યારે રાજકીય પક્ષ હવામાં ઓગળી જતો હોય છે અને આવા જ કંઈક દ્રશ્યો નવસારી જિલ્લામાં પણ સામે આવ્યા, જેમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ ત્રણેય એકબીજાના ખભે હાથ મૂકી એકબીજા સાથે આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો નવસારી અને વલસાડ જિલ્લામાં કુતૂહલ સર્જી રહ્યા છે. પ્રકૃતિ પૂજનારા આદિવાસી અમે પોયરા આ ગીત ઉપર બે ધારાસભ્ય અને એક સાંસદે તમામ મતભેદ ભૂલી ઝૂમી ઉઠ્યા. ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે તેઓની મૂર્તિ અનાવરણ પ્રસંગે વાંસદામાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને સાંસદ ધવલ પટેલે મતભેદ ભૂલીને સામાજિક એકતાને આગળ લાવી એકબીજાના ખભે હાથ મૂકી આદિવાસી નૃત્ય પર ઝૂમી ઉઠ્યા.
આ રીતે રાજકીય પાર્ટીના કાર્યકરો એકબીજા ઉપર આક્ષેપો કર્યા બાદ ભાન ભૂલી હાથાપાઈ અને ઉગ્રતા પર ઉતરી આવતા હોય છે, પણ આ રીતે નવસારી જિલ્લામાં ત્રણેય આદિવાસી નેતાઓએ પોતાના સમાજને એકતાનો સંદેશો આપ્યો હતો. રાજુલાના ભીરાઈ ગામમાં ભેંસ ડાલા મથા પર ભારે પડી, ભેંસ દોડતા સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો. સામાન્ય રીતે ડાલા મથા સાવજને નિહાળી ભેંસ જીવ બચાવવા ભાગતી હોય, પરંતુ રાજુલાના ભીરાઈ ગામની સીમમાં વિપરીત દ્રશ્યો સામે આવ્યા. રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે. તેને રાજુલા તાલુકાના ભીરાઈ સીમ વિસ્તારમાં સ્થાનિક લોકો પશુ ભેંસો ચરાવતા હતા. તેવા સમયે શિકારની શોધમાં સિંહ નજીક આવી ચડતા સિંહ શિકારની કોશિશ કરે તે પહેલા સિંહ જાણે જીવ બચાવવા દોડતો હોય તેમ સિંહ પાછળ ભેંસ દોડી સિંહ ઊભી પૂંછડીએ દોડ્યો હતો. જંગલના રાજા સામે ભેંસ જાણે લડી લેવાનું મન બનાવ્યું હોય તેમ બહાદુરીપૂર્વક સામનો કરતા પોતાની ત્રાડથી જંગલને ધ્રુજાવતો સાવજ પણ ફફડી ગયો હતો. સામેથી જાણે મોતને ભાળી ગયો હોય તેમ દોડતી આવતી ભેંસને જોઈને સિંહ દોડતો દોડતો બાવળની કાઠમાં ઘૂસી ગયો. જો બે ભેંસે સામનો ન કર્યો હોત તો કદાચ બેમાંથી એક સિંહણનો કોળિયો બની ગઈ હોત. આ તરફ ગીર સોમનાથના રણાક વિસ્તારમાં સાવજોએ ધાવા નાખ્યા હતા. સૂત્રાપાડાના ગાંગીથા ગામમાં રાત્રિ સમયે ત્રણ સિંહ ગામમાં ઘૂસી આવ્યા હતા. શિકારની શોધમાં સિંહે ગામમાં ધામા નાખી દીધા હતા. આ સમયે કેટલાક લોકો બાઇક પર ગામમાં આવી રહ્યા હતા અને તેમને સિંહની લટારની જોતા જ બાઇક થંભાવી દીધી હતી. સિંહના ગામમાં ધામાના કારણે ગામમાં દહેશત ફેલાઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહના ધામાનો વિડીયો સામે આવ્યો છે. એક સાથે 7-8 સિંહો ડાંગરવાડીમાં જોવા મળ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહણ અને 4 થી વધુ સિંહબાળ ડાંગરવાડી વિસ્તારમાં ચઢી આવ્યા છે અને પોતાની મસ્તીમાં લટાર મારી રહ્યા છે. અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર 22 લોકોને પ્રથમ દિવસે કરાયો દંડ. જો જાહેર માર્ગ પર પિચકારી મારવાની આદત હોય તો સુધારી લેજો, નહીં તો ખિસ્સો ખાલી થઈ જશે. અમદાવાદના શહેરના જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી મારશો તો દંડ ભરવો પડશે. અમદાવાદ શહેરમાં 4 રસ્તા પર રહેલા સીસીટીવી કેમેરાથી રોડ ગંદા કરતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કરી દેવાયું છે. જાહેરમાં થૂંકવા સામે અમદાવાદ મનપાએ લાલાક કરી છે. પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ 22 લોકોને દંડ કરવામાં આવ્યો. જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ કરાયો છે. 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો. 4 રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી મેમો અપાયો છે. દંડની રકમ 7 દિવસમાં ભરવાની રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી અથવા થૂંકવા બદલ પહેલા 100 રૂપિયાનો દંડ કરવામાં આવતો હતો. જો એ જ વ્યક્તિ બીજી વાર અને ત્રીજી વાર પડશે તો દંડની રકમ સીધી વધી જશે. દેસ્ક્રોઈના ગામડામાં રહેતા લોકો તમારા બાળકોને રેઢા મૂકતા નહીં, બાળક ઉપાડી જતી ગેંગની અફવાથી પંથકમાં ડર. ખેડા અને અમદાવાદ બોર્ડરના ગામમાં ચોર ટોળકી અને બાળક ઉપાડતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાઓ ચાલી રહી છે ત્યારે અહીંના લોકોમાં ડરનો માહોલ છે. અમદાવાદ જિલ્લામાં આવેલા દસક્રોઈ તાલુકાના કઠવાડા સહિતના ગામોમાં બાળક ઉપાડતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાથી ગ્રામજનોમાં રીતસરની દહેશત છે. ગામની શેરીઓ બાળકોની ચહેલપહેલ વગર સુમસામ ભાસી રહી છે. વાલીઓને ડર છે કે ક્યાંક ચોર ટોળકી તેમના બાળકોને ઉઠાવી જશે તો, એટલે વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર નીકળવા નથી દેતા. બાળક ચોરની અફવાથી લોકો પણ પરેશાનીમાં મુકાયા છે. મહિલાઓનું કહેવું છે કે અફવાઓ બાદથી બાળકોને બહાર એકલા મોકલતા ડર લાગે છે. દુકાને વસ્તુ લેવા મોકલતા પહેલા પણ વિચાર કરવો પડે છે. તો ભુવાલડી ગામમાં બાળકો ઉઠાવવાની નહીં પરંતુ ચોરની રાડ છે. રાત્રિના સમયે ચોર ગામમાં આવે છે, ક્યારેક રિક્ષામાં તો ક્યારેક મોટા વાહનોમાં રાત્રિના સમયે આવે છે, જેના કારણે લોકોની રાત્રિની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. ટૂંકમાં આ પંથકમાં અફવાથી વાલીઓ સતર્ક થઈ ગયા છે. મહેસાણાના વિજયપુરમાં મૃતક યુવાનનું બેસણું ચાલતું હતું તો પોતાના જ બેસણામાં યુવાન પ્રગટ થયો, કહ્યું મમ્મી હું જીવતો છું. મહેસાણા જિલ્લાના વિજયપુરમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી. મૃતક યુવાને પોતાના જ બેસનામાં એન્ટ્રી મારતા પરિવાર ડરી ગયો. મૂળ વિજાપુરનું અને અમદાવાદના નરોડા ખાતે રહી શેરબજાર વ્યવસાય કરતો યુવાન ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો, જેને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસે બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી, જેથી વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા પરિવારે લાશ પોતાના દીકરા બ્રિજેશની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ બાદ પરિવારે વિજયપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું. જોકે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.
સમગ્ર ઘટનામાં બ્રિજેશને જોતા પરિવાર દ્વારા અગ્નિ સંસ્કાર કોના કર્યા તે અંગે હાલમાં પરિવાર પણ વિસામણમાં મુકાયો છે. ત્યારે સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખ વિધિ કરનાર પરિજનોની, પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે કોની લાશ હતીનો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સુરતના વેપારીની અનોખી પહેલ. સવારે 8 વાગ્યા સુધીમાં જે મહિલા મત આપશે તેને મળશે ફ્રી સાડી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મુંબઈના પડોશી શહેર સુરતમાં ઉત્સાહ આસમાને છે. મહિલાઓ વધુ ને વધુ મતદાન કરે તે માટે સુરતના સાડીના વેપારીઓએ અનોખી પહેલ કરી. મતદાન જાગૃતિને લઈને દેશને ચકાચોંધ કરતા મુંબઈમાં જે મહિલાઓ સવારે 8 વાગ્યા પહેલા મતદાન કરશે તેમને સુરતના સાડીના વેપારી મફતમાં સાડી મોકલાવશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળે અને તેમાં પણ મહિલાઓ સવાર સવારના સમય મતદાન કરે તેને લઈને તેમને મફતમાં સાડી આપવામાં આવશે. સવારે 8 વાગ્યા પહેલા જે મહિલાઓ મત આપી મતદાન સાથેનો પોતાનો ફોટો સુરતના વેપારીને વોટ્સએપ પર મોકલશે તેવી 500 મહિલાઓને કુરિયર દ્વારા તેમને સાડી આપવામાં આવશે. સુરતના આ કાપડ વેપારી કે જેમની સાડીઓ સૌથી વધુ મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદતા હોય છે ત્યારે આવી યોજનાને લઈને મહારાષ્ટ્રમાં મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરે અને જનજાગૃતિ થાય તે ઉદ્દેશ છે. સુરતમાં કાપડના વેપારીઓએ બનાવી ટ્રેનના નામની સાડી. તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટરવાળી સાડી તો જોઈ હશે, ભગવાનના ફોટાવાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે, પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે. સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો, જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે, તો બીજી તરફ વંદે ભારત, રાજધાની શતાબ્દી, અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે. સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે. સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા, પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે. સુરતમાં જમાઈને ફસાવવા સસરાનું કારસ્તાન. કોમી વૈમનસ્ય ફેલાય તેવા લખાણ સાથે જમાઈના ટ્યુશન ક્લાસના નામના પેમ્ફલેટ છપાવ્યા. સુરતમાં જમાઈને ફસાવવા સસરાએ કર્યું ગજબનું કારસ્તાન. જમાઈને બદનામ કરવા પેમ્ફલેટ છપાવ્યા. સસરા સુલેમાન શેખે પેમ્ફલેટમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દ્વેષ ભાવ વધવાની સાથે સાથે હિન્દુ સંગઠનો વિરુદ્ધ વાંધાજનક લખાણના પેમ્ફલેટ છપાવી વાયરલ કર્યા, જેને લઈને સુરતની લિંબાયત પોલીસે સરકારી શિક્ષકની ધરપકડ કરી છે. સસરાએ પોતાની દીકરીને હેરાન પરેશાન કરનાર જમાઈને બદનામ કરવા કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ સાથે પેમ્ફલેટ છપાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે લિંબાયતમાં જમાઈના ટ્યુશન ક્લાસીસને બંધ કરાવવા અને તેને વિદ્યાસહાયકની સરકારી નોકરી ન મળે આ માટે સસરાએ જ પેમ્ફલેટ વાયરલ કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં જ્યારે જમાઈ રઈશ શેખે પેમ્ફલેટ જોયું ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કારણ કે આ પેમ્ફલેટ તેમની દ્વારા છપાયું ન હતું. તેઓ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પેમ્ફલેટ કોઈ અન્ય નહીં પરંતુ રહીશના સસરા સુલેમાન ચાંદ શેખે છપાવ્યું હતું. પોતાની સ્કૂલમાં જ તેણે આ પેમ્ફલેટ છપાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે તે પહેલાથી જ પોતાના જમાઈને પસંદ નહોતો કરતો. જમાઈ અવારનવાર તેની દીકરીને હેરાન કરતો હતો. આ મામલે દહેજની કલમ હેઠળ તેની ઉપર ફરિયાદ પણ કરવામાં આવી હતી. થોડાક દિવસ પહેલા પણ બંને વચ્ચે બબાલ થઈ હતી. તેને બદનામ કરવા માટે આ કૃત્ય સસરા સુલેમાન શેખે કર્યું હતું. પોલીસે સસરાની ધરપકડ કરી છે. ચાતુર્માસના 4 માસના વિરામ બાદ બંધ થયેલી ગિરિરાજ શત્રુંજયની યાત્રાનો પ્રારંભ. કાર્તિકી પૂનમથી જૈનોના મહાતીર્થ પાલીતાણાના ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો વહેલી સવારથી જ જય જય આદિનાથના જયઘોષ સાથે વિધિવત યાત્રાનો પ્રારંભ થયો. જૈનોના પવિત્ર તીર્થ શત્રુંજય ગિરિરાજ પાલીતાણા ખાતે ચોમાસાના 5.5 માસ બંધ રહ્યા બાદ પૂનમની યાત્રા માટે ડુંગર ખોલવામાં આવ્યો. 20,000થી વધુ શ્રાવક શ્રાવિકા અને 1,000થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો યાત્રાનો આરંભ શરૂ કર્યો. વહેલી સવારથી જય જિનેન્દ્ર, જય આદિનાથના જય ઘોષ સાથે જય તળેટી ગુંજી ઉઠી હતી. આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું. આમાં યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રદ્ધાળુ જૈનેતર સહિત હજારો ભાવિકો જોડાયા હતા. 3,750 પગથિયા ચડીને શિખર પર દર્શન કરવાથી યાત્રા 2 માઇલની થાય છે અને 3 કલાક જેટલો સમય લાગતો હોય છે. કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો.
નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. કોલ્ડ વેવ માટે તૈયાર થઈ જાઓ. 3 દિવસ બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. આને વાલા દિન મેં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ડાઉન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હે. કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. ટેકાના ભાવે ખરીદીને લઈને ટકટક. કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીત કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ ₹1356 અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે. ખેડૂતોએ રોષની સાથે હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ ઉપર પહોંચી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો યાર્ડને માથે લેતા વેપારને અસર પહોંચી હતી. કલાકો સુધી વેપારીઓ અને અન્ય ખેડૂતો હેરાન થયા હતા. સૌરાષ્ટ્રમાં ખાતરની તંગીથી ખેડૂતોની મુશ્કેલી વધી. નોટબંધી જેવી ખાતર માટે લાંબી લાઇન. વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં. નોટબંધી સમયે આપણે આવી લાઇનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઇન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે. અમરેલીમાં DAP ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાંબી લાઇનમાં લાગી જાય છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો લાઇનમાં લાગ્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર તેઓને મળતું નથી અને વાવેતર કરવામાં તેઓને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે. બગસરામાં 25 દિવસે ખાતરની 360 થેલી આવે છે. ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની હાલ તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ કતારોમાં જોવા મળતા હોય છે. 200 થી વધુ ખેડૂતો DAP ખાતર લેવા માટે લાઇનમાં ઉભેલા નજરે પડ્યા. જોકે એક ખેડૂતને માત્ર 2 થેલી DAP ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. 2 થેલીમાં વાવેતર કેવી રીતે શરૂ કરવું તે હાલ મોટી મુશ્કેલી છે. અરવલ્લીના મેઘરજમાં પણ DAP ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઉભા રહી જાય છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઘરનું કામ પડતું મૂકીને લાઇનમાં ઉભી રહી જાય છે. સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ખાતર નથી મળી રહેતું, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીની ભીતિ છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અપીલ કરી રહ્યા છે. જેતપુર યાર્ડ મગફળીથી થયું જામ. સારા ભાવ મળતા ખેડૂતો માલામાલ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મગફળી જ મગફળી. યાર્ડનો શેડ હોય કે યાર્ડનું ગ્રાઉન્ડ, ચારે બાજુ સૌરાષ્ટ્રની કાજુ કહેવાથી મગફળી જ મગફળી દેખાઈ રહી છે. મગફળીથી જામ યાર્ડના દ્રશ્યો છે જેતપુરના. દિવાળી બાદ ખેડૂતોએ પોતાની મહામૂલી મગફળી વેચવા કાઢતા જેતપુર યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ હતી. મંડીમાં એક જ દિવસમાં 1000 ગુણી મગફળીની આવક થઈ હતી. સાથે મગફળીમાં તેજી પણ ભૂકા બોલાવી દે તેવી છે. તો જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ છે. જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુજકોમાં સોલવતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો. માર્કેટ યાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. હાલમાં 6,500 ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જેમની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતોએ કહ્યું, પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ સરકારે 1356 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરતા ખેડૂતો ખુશ છે. તો જેતપુરમાં જાડી મગફળીના ભાવ 735-1221 રૂપિયા બોલાયા હતા. શિયાળાની ધીમી ચાલથી ખેડૂતો સંકટમાં, હવે જીરું પકવતા ખેડૂતો મૂંઝાયા. દ્વારકા પંથકના ખેડૂતોની જાણે કે માઠી બેઠી છે. માવઠાના મારમાંથી હજુ તો માંડ બહાર આવ્યા ત્યાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જીરામાં જીવ બાળી રહ્યા છે. પહેલા મગફળી અને કપાસી રડાવ્યા, હવે જીરું જીવ લેશે તેમ લાગી રહ્યું છે. જીરુએ ખેડૂતોના જીવ અધ્ધર કર્યા છે. ઠંડીની જગ્યાએ ગરમી પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. દ્વારકામાં જીરાનું વાવેતર તો કરી દીધું, પણ ઠંડીએ તેનો ચમકારો જ નથી બતાવ્યો, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. કારણ કે ચોમાસાની સિઝનમાં પાકથી હાથ ધોઈ બેસેલા ખેડૂતોને જીરાથી આશા હતી, પણ કુદરત જાણે તેમની સાથે મજાક કરતી હોય તેમ લાગે છે. કારણ કે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના વાવેતરના તૈયારી તો કરી, પણ વાતાવરણ જ સાથ નથી આપી રહ્યું. ફૂલ ગુલાબી ઠંડીની જગ્યાએ હાલ ગરમીમાં પરસેવો પડી રહ્યો છે. જીરાના પાકને ઠંડક જોઈએ, જે હાલ નથી મળી રહી. જો ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. પરિણામે ખેડૂતો મૂંઝાયા છે. આવામાં ખેડૂત જાય તો ક્યાં જાય? કુદરત એક બાદ એક થપાટ મારી રહી છે ત્યારે અન્નદાતા